એવું માનવું જરૂરી નથી કે એક બાળક જે એક તાજું જીવન છે તે મૂળભૂત રીતે ખરાબ છે અને તમારે તેને વિવિધ મૂલ્યો અને નૈતિકતા, વિચારો અને વિચારધારાઓ શીખવવી પડશે. આપણે આપણા આર્થિક એન્જિનને જેટલું જોરથી ચલાવીએ છીએ તેટલું જ વધુ વિનાશ થાય છે. ચાલો આપણે આપણા બાળકોને આવા વાહનના પૈડા નીચે ન મૂકીએ. બાળકોનો વિકાસ અવલોકન અને સમાવેશ દ્વારા થાય છે, તમારી રજૂ કરેલી ફિલોસોફીઓ અને ઉપદેશો દ્વારા નહીં. જો તમારે બાળક હોય તો તમારે એટલું જ કરવાનું છે કે એક પ્રેમાળ, ટેકારૂપ અને પ્રેરણાદાયક વાતાવરણ બનાવો. એવું માનવું જરૂરી નથી કે એક બાળક જે એક તાજું જીવન છે તે મૂળભૂત રીતે ખરાબ છે અને તમારે તેને સારા બનાવવા માટે વિવિધ મૂલ્યો અને નૈતિકતા, વિચારો અને વિચારધારાઓ શીખવવી પડશે. વેલ, એક બાળક, ભલે તે દીકરો હોય કે દીકરી, આપણે એ જ સમજવાની જરૂર છે કે તેઓ સ્વાભાવિક રીતે આનંદિત અને સારા હોય, પણ તેની અસ્તિત્વ ટકાવી રાખવાની વૃત્તિ મજબૂત હોય અને તે અમુક ચોક્કસ રીતે પરિસ્થિતિઓને પ્રતિભાવ આપશે. એક સૌથી અગત્યની બાબત જે દરેક માતા પિતાએ કરવી જોઈએ તે એ છે કે તમારે ખાતરી કરવી જોઈએ કે તમારું બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી જો તમે તમારા ઘરનું વાતાવરણ એવી રીતે જાળવી રાખો કે તેને ડર શું છે, ચિંતા શું છે, ગુસ્સો શું છે, નારાજગી શું છે, નિરાશા શું છે તે ક્યારેય જોવા ન મળે. તમે બસ આ વાતાવરણ જાળવી રાખો કે તમારું ઘર આનંદ અને પ્રેમના વાતાવરણથી ભરેલું હોય. તમે ખાતરી રાખી શકો છો કે તેમનો વિકાસ ખૂબ સારી રીતે થશે. વેલ, બાહ્ય પ્રભાવોની સંભાવના હંમેશા રહે છે, પણ જો તમે ઘરમાં ખૂબ જ સુખદ અને અદ્ભુત વાતાવરણ જાળવી રાખો તો તમે જોશો કે તેનો બાળક ઉપર સૌથી વધુ પ્રભાવ પડશે. બહારથી જો તેના પર કોઈ ખરાબ પ્રભાવ આવે તો તેમને ખબર હશે કે તે પ્રભાવને કેવી રીતે દૂર કરવો. જો ઘરનું વાતાવરણ સૌથી સુખદ અને અદ્ભુત હશે તો તમારે તમારા બાળક સાથે આટલું જ કરવાની જરૂર છે કે ખાતરી કરો કે તમે સતત એક અદ્ભુત જીવન હોવાનું જીવંત ઉદાહરણ છો. તો જો તમારે બાળક હોય તો સૌથી મહત્વની વસ્તુ એ છે યુ નીડ ટુ વર્ક અપોન યોરસેલ્ફ, કે તમારે તમારી જાત પર કામ કરવાની જરૂર છે. શિક્ષણ એ માનવીની સમજ અને ચેતનાને વિસ્તારવાનું સાધન હોવું જોઈએ, નહીં કે એક મોટા મશીન માટે નાના ભાગ ઉત્પાદિત કરવાનું માત્ર સાધન. શું આપણને અદ્ભુત મનુષ્ય ઉત્પન્ન કરવામાં રસ છે કે આપણને ફક્ત તેમને આપણા બનાવેલા આર્થિક એન્જિનમાં ફિટ કરવામાં રસ છે જે આખા ગ્રહનો નાશ કરી રહ્યું છે? આપણે આપણા આર્થિક એન્જિનને જેટલું જોરથી ચલાવીએ છીએ તેટલો વધુ વિનાશ થાય છે, આપણે બધા જાણીએ છીએ. આપણું આર્થિક એન્જિન એક એવું એન્જિન છે કે જેનું પેડલ આપણે બધાએ પૂરું દબાવી રાખ્યું છે, પણ સ્ટીયરિંગ વ્હીલ કોઈએ સંભાળ્યું નથી. ચાલો આપણે આપણા બાળકોને આવા વાહનના પૈડા નીચે ન મૂકીએ જે બસ કશાક તરફ આગળ વધી રહ્યું છે, જેના સ્ટીયરિંગ વ્હીલ પર કોઈનો કાબૂ નથી. આપણે જે રીતે શિક્ષણને સંબોધી રહ્યા છીએ તેના પર ફરીથી વિચાર કરવાનો આ આપણા માટે ખૂબ સારો સમય છે. શિક્ષણ ચોક્કસપણે ઉચ્ચ સ્તરની સમજ અને વધુ સભાન અસ્તિત્વ તરફ દોરી જવું જોઈએ, અને સૌથી વિશેષ તો શિક્ષણ દરેક વ્યક્તિને તેમની માનવતાથી તરબતર થવાની તક આપતું હોવું જોઈએ. જ્યારે તમારી માનવતા છલકાતી હોય ત્યારે દિવ્યતા તમને નકારી શકાય નહીં. જો તમે એક આદર્શ તરીકેનું ઉદાહરણ સેટ કરો તો તમારે વધારે પેરેન્ટિંગ કરવાની જરૂર નહીં પડે. બાળકોનો વિકાસ અવલોકન અને સમાવેશ દ્વારા થાય છે, તમારી રજૂ કરેલી ફિલોસોફીઓ અને ઉપદેશો દ્વારા નહીં. કૃપા કરીને એવું ઉદાહરણ સેટ કરો, તેવા વ્યક્તિ બનો જેવા તમે તમારા બાળકોને બનાવવા માંગો છો. પછી ભાગ્ય જ કંઈ કરવાનું રહે છે. કોઈક રીતે તેમના મનમાં તમારે સુપરસ્ટાર બનવું જોઈએ. પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી કે તેઓ ક્યાં જશે, તેઓ શું કરશે, કારણ કે તેઓ તમારા જેવા બનવા માંગશે. તમારે આટલું જ કરવાની જરૂર છે
તમારી જાતને એવી રીતે બનાવો કે બાળકો તમારા જેવા બનવા માંગે. એક મહત્વની વસ્તુ જે તમે તમારા બાળકો માટે કરી શકો તે એ છે કે તેમને પ્રકૃતિમાં લઈ જવા માટે થોડા સમયનું રોકાણ કરવું. જે તમે ઘરે શીખવી શકતા નથી, જે શાળાઓ નથી કરી શકતી, જે શિક્ષકો અને માતા પિતા નથી કરી શકતા, તે પ્રકૃતિ કરી શકે છે. બાળકોને વિવિધ વ્યસનોથી દૂર રાખવાની આ એક સૌથી સરળ રીત છે, જેનું પરિવારોમાં પ્રવેશવાનું જોખમ હંમેશા રહેતું હોય છે. અને સૌથી વિશેષ, શિસ્તની એક ચોક્કસ ભાવના સ્વાભાવિક રીતે બાળકોમાં ઉતરી જશે. કેમ કે જ્યારે તેઓ પ્રકૃતિમાં બહાર હોય છે, તમારે ત્યાં શું કામ કરે છે, ત્યાં શું કામ નથી કરતું, તે એકદમ સ્પષ્ટ છે. તેથી દરેક માતા પિતા, તમારામાંના તેઓ જે કોઈક રીતે આપણે જે છીએ તેના કરતાં વધુ સારી આગામી પેઢી પ્રદાન કરવા માટે સમર્પિત છે, જો તમે તેના માટે સમર્પિત છો તો તમારે અમુક સમયનું રોકાણ કરવું જ પડશે. તમારા બાળકોને બહાર લઈ જવા માટે જંગલોમાં, પર્વતોમાં, નદીઓમાં, દરિયામાં, જે કંઈ પણ તમારી પાસે ઉપલબ્ધ હોય. જો તમને લાગે છે કે તમે એવી વ્યક્તિ નથી કે જે મોટા વેકેશન પર જઈ શકે છે, તો કોઈ વાંધો નથી. તમે તમારા શહેરની આસપાસ જ ક્યાંક નાની ટેકરીઓ કે ખડકો કે એવું કંઈક હોય ત્યાં તમને ખેતર કે વગડામાં ટ્રેકિંગ કરાવો. તે તમારા શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ખૂબ જ મહત્વનું છે, અને સૌથી વિશેષ બાળકના શક્ય તેટલા સંપૂર્ણ વિકાસ માટે.